હવાઈ માર્ગ બાદ હવે જળ માર્ગે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવા મળશે જેના માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને આકર્ષવા અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે જેમાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આજુબાજુમાં નર્મદા નદીના પટમાં ઊંચા ઊંચા પથ્થરો આવેલા છે જેને તોડીને નદીનો પટ સમતલ બનાવવામાં હાલ ત્રીસ જેટલા જેસીબી કામે લગાડવામાં આવ્યા છે આ જેસીબી મશીનો પથ્થર તોડી જ્યાં ખાડો છે ત્યાં પુરાણ કરી રહ્યા છે ત્રણ મહિનામાં આ કામગીરી પૂરી થઈ જશે અને ત્યારબાદ કેપ્સ્યુલ બોટ ફરશે જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમનો નજારો માણી શકાશે એક બાજુ હવાઈ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળશે તો બીજી બાજુ કેપ્સ્યુઅલ બોટ મારફતે જળમાર્ગે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણી શકાશે